सुपरफास्ट समाचार અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ઝેડએસ ટીવી. નમસ્કાર મિત્રો, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. વિજયપુરના હિંમતનગર હાઈવે ઉભલી ટ્રકને ડીપી સાથે ટ્રેલર અથડાતા એકનું મોત. લુણાવાડા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું ગંદુ દૂષિત પાણી જાહેર રોડ ઉપર વેડફાતા સ્થાનિકો રહીશો પારાવાર મુશ્કેલીમાં મુકાયા. તાજેતરમાં આવેલા તાવતી વાવાઝોડાએ ઉપલેટા પંથકમાં કેળના પાકને તબાહી કરી નાખ્યો છે, ત્યારે નુકસાન અંગે ખેડૂતોએ મુખ્યમંત્રીને પત્ર લખી સરકાર પાસે સહાયની માંગ કરી છે. નગરની ભાગોળે રેતીના ધંધા મામલે એક ક્ષત્રિય યુવકની હત્યા, સીસીટીવીના આધારે તપાસ શરૂ. રાજ્યમંત્રી હક્કુભા સહિતના આગેવાનો હોસ્પિટલમાં દોડી આવ્યા. હિંમતનગરમાં 40 બેડની ઓક્સિજન સાથે ફાતિમા હોસ્પિટલનો શુભારંભ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં દાઉદી જમાત ખાતે દાઉદી વોરા દ્વારા વેક્સિનેશન અવસ્થે પૂર્ણાહુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કોરોનાથી માતાના અવસાન બાદ પુત્રએ શરૂ કર્યો સેવા યજ્ઞ. માતાના નામની સેવાભાવી ટ્રસ્ટ શરૂ કરી જરૂરિયાતમંદોને મદદ કરવાનું શરૂ કર્યું. અમીરગઢ અને રાજસ્થાનના ચોરો પકડાયા. ગેરકાયદેસર હથિયારો સાથે આબુ રોડ વિસ્તારમાં આતંકનો શિકાર બનેલી ગેંગના વડા અને 3 સાથી આરોપીઓની ધરપકડ. નર્મદા જિલ્લામાં શહેર કરતા ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, જેને કારણે તંત્ર દ્વારા ગામડામાં 20 જેટલી આરોગ્ય વિભાગની ટીમો ઉતારી દેવામાં આવી છે. કેશોદની સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે. રાજસ્થાનમાં વધુ 15 દિવસ લોકડાઉન વચ્ચે સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં રાણી બોર્ડર ફરી સીલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગલુ પીએસસી ખાતે આજે હોમિયોપેથિક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 6 જેટલી પીએસસીઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાંતિજના સલાલ પાસે એસટી બસ ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા 3ને ઈજા પહોંચી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ દ્વારા છેલ્લા 1 મહિનામાં થયેલા ઘરફોડ ચોરી સહિતના ગુનામાં માત્ર ગણતરીના દિવસો કલાકોમાં શોધી કાઢી આરોપીને જેલના હવાલે કરતા પ્રાંતિજ પોલીસના હાથમાં જાદુઈ ચાવી મળી હોય તેવું હાલ લાગી આવે છે. કોરોનાની રસી લેવા માટે નહીં કરાવવું પડે હવે રજિસ્ટ્રેશન. આપનો આરોપ, મોડર્ના ફાઇઝરે વેક્સિન આપવામાં ઇનકાર કર્યો. ત્રીજી લહેરની એન્ટ્રી, રાજસ્થાનમાં 600થી વધુ બાળકો સંક્રમિત. હિસાર ખાતે પ્રદર્શનમાં જોડાયા હજારો સંખ્યામાં ખેડૂતો. ડેથ સર્ટિફિકેટમાં કોરોના કેમ લખવામાં નથી આવતું? એસસી. અમદાવાદ એલજી હોસ્પિટલમાં સફાઈ કામદારોનો હોબાળો. સોશિયલ મીડિયામાં મુકાતી પોસ્ટ નાગરિકોનો મૂળભૂત અધિકાર, સુપ્રીમ કોર્ટ. રાજ્યમાં 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સુપર
ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZS TV.